નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીમાં પોતે પોતાની રીતે નવા નવા પ્રયોગો કરતા હોય છે. એમાંના એક પ્રયોગશીલ ખેડૂત એટલે કે વેલજીભાઈ ભુંડિયા, જેઓ માધાપર ગામના છે અને તેઓ કચ્છ ભુજની અંદર રહે છે, એટલે કે કચ્છ ભુજના માધાપર ગામ છે તેમના રહેવાસી છે. એમને પોતાના ફાર્મ ઉપર ઘણા બધા પોતાની રીતે પ્રયોગો કરેલ છે. એમાં એક પ્રથમ જે પ્રયોગ હતો એમાં સફળ પ્રયોગ છે દૂધ અને ગોળનો જે પ્રયોગ છે એ અનેક ખેડૂતો એનો પ્રયોગ કર્યો અને એ સફળ થયા છે. હવે આવો જ એક બીજો પ્રયોગ તેમણે કર્યો છે દૂધ ગોળ અને ગાંગડા હિંગનો, જેમાંથી જે કોઈ પાક હોય એની અંદર જીવાત નિયંત્રણ પણ થાય છે. આ ઉપરાંત જે ફ્લાવરિંગ અવસ્થાએ છંટકાવ કરવામાં આવે તો ફાલમાં પણ ઉત્પાદનમાં પણ ઘણો એવો સારો ફાયદો થાય છે. તો આ બાબતે વિશેષ માહિતી મેળવી આપને વેલજીભાઈ ભુંડિયા પાસેથી, અને પોતે પોતાના જે ફાર્મનું ઉત્પાદન છે તે પોતે મૂલ્યવર્ધન કરી અને માર્કેટની અંદર વેચે છે. તો આવા પ્રયોગશીલ ખેડૂત પાસેથી આપને દૂધ ગોળ અને ગાંગડા હિંગના પ્રયોગ વિશે વિશેષ માહિતી તેમની પાસેથી મેળવીએ. હું વેલજીભાઈ મૂળજી ભુંડિયા માધાપર કચ્છથી બોલું છું. અત્યારે ગાય આધારિત કૃષિનો ઘણો બધો વિષય ચાલી રહ્યો છે. ગાય આધારિત કૃષિ એટલે ગાયનું દૂધ અને ગોળ, 15 લિટર પાણીનો એક પંપ આવે છે, એની અંદર ખૂબ સારી અત્યારે ફ્લાવરિંગ અને અત્યારે ખેતીની અંદર કામ થઈ રહ્યું છે. પણ અત્યારે જીવાત દેખાવા માંડી છે, તો ખેડૂતોનો પ્રશ્ન છે કે આ દૂધને ગોળ સાથે કાંઈ મિક્સ કરવું હોય તો શું કરવું. તો એની સાથે હું વિનંતી કરું છું કે ગાંગડા જો હિંગ આવે છે ને, 1 કિલોનો 500 થી 700 રૂપિયા પડશે, એ હિંગ તમારે લઈ લેવાની, એમાં 5 લિટર પાણી નાખી દેવાનું, 24 કલાક એને રહેવા દેવાનું, અને દૂધ અને ગોળ તમે જે વાપરો છો 15 લિટર પાણીમાં, 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ, એની સાથે 100 ગ્રામ જેટલું એ પાણી વાપરી લેવાનું, હિંગનું પાણી. એટલે કેટલું બધું કામ આવશે કે હિંગનું પાણી વાપરે તો 50 પંપ થઈ જશે એની અંદરથી. તો એવી જ રીતે તમે પાછું જો પાણી નાખી દેશો 5 લિટર અને પાછું એને 24 કલાક રહેવા દેશો, ગંગડા ગાળી લેવાના, અને એ રીતે તો તમારા આજે કેટલા 100 પંપ થઈ જશે, 500-700 રૂપિયા કદાચ પડશે હિંગના. તો મને લાગે છે કે આ રીતે, અને તમારી જીવાત કોઈ બી જીવાત હશે હિસાબ થઈ જશે, બકાલામાં નાખો, શાકભાજીમાં નાખો કે કોઈ બી ચીજમાં, તમે અટાણે કપાસ છે, મગફળી છે, તલ છે, કોઈ બી ચીજમાં તમે આનો ઉપયોગ કરશો તો મને લાગે છે તમારી જીવાત તમારી ખેતીની અંદર હશે નહીં, તમારો ભાવિ બદલી જશે. હું આ વિનંતી કરું છું કે આપ એનો પ્રયોગ કરો અને ગાય આધારિત કૃષિ કરીને આપે આ ભારત દેશને આખી સ્વાવલંબી તરફ લઈ જઈ. ધન્યવાદ.